નમસ્તે બાર મિત્રો સપ્તસી સંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સિનિયર કેજી ગણિત ભાગ બે બધા બાર મિત્રોએ ગણિતની ચોપડી લઈને બેસવાનું છે અને સાથે પેન્સિલ અને રબર પણ જોડે રાખવાનું છે ચાલો આજે અહીં આપણે પેજ નંબર ત્રીસ પેજ નંબર ત્રીસ એમાં જો ઉપર સૂચના લખેલી છે અંક ત્યાંસી બોલો અને લખો અંક ત્યાંસી બોલો અને લખો ચલો બાર જુઓ અહીં ખાનામાં આઠ તગર લખેલા છે આઠ તગર ત્યાંસી આ અંકમાં કહેવાય એની બાજુમાં ત્યાંશી ત્યાં સી આ શબ્દોમાં ત્યાંશી કહેવાય આ અંકમાં કહેવાય આ શબ્દોમાં કહેવાય હવે જુઓ એની બાજુના ખાનામાં આથરાને મીંદે એસી વત્તા ત્રણ એસી વટ્ટા ત્રણ આ વટાની નિશાની છે અને સરવાળાની નિશાની પણ કહેવાય જુઓ એસી વત્તા ત્રણ એટલે કે એસી અને ત્રણ એંસી અને ત્રણ બરાબર ત્યાંશી આઠ ટગર ત્યાંશી ચાલો હવે જુઓ એની નીચે આઠ ટગર ત્યાંશી લખેલા છે એની બાજુના ત્રણ ખાનામાં આઠ ટગર ત્યાંશીમાં ટપકા કરેલા આવેલા છે તો એ ટપકા ઉપર બધાએ પેન્સિલ બરાબર રાખી ટપકા ઘૂંટી લેવાના છે ચાલો તે આપણે ઘૂંટી લેશું આઠ ટગર ત્યાસી આઠ ટગર ત્યાસી આઠ ટગ ત્યાસી ચાલો એ જ રીતે આપણે નીચે પણ લખી લેવાના છે આઠ તગ ત્યાસી આઠ ટગ ત્યાસી આઠ ટગ ત્યાસી આઠ ટગ ત્યાંસી એને નીચેની લાઈનમાં પાંચ રીતે લખી લેવાના છે આઠ તગ ત્યાસી આઠ ટગ ત્યાસી આઠ તગ ત્યાસી આઠ ત્યાંસી

આઠ ટગ ત્યાસી આઠ ટગ ત્યાસી આઠ ટગ ત્યાસી એની નીચેની લાઈન લખી લેવાની છે આપણે આઠ તગ ત્યાસી આઠ તગ ત્યાસી આઠ તગ ત્યાસી આઠ ટગ ત્યાસી હવે જુઓ એની બાજુમાં એસી વત્તા ત્રણ બરાબર ત્યાંસી એસી વત્તા ત્રણ બરાબર ત્યાંશી ચાલો ત્યારે ટપકા કરેલા આવેલા છે એ ટપકા ઉપર આપણે ઘૂટી લેવાના છે પેન્સિલ રાખીને તો એસી વત્સી વટ્ટા ત્રણ બરાબર ત્યાસી ત્યાસી એસી વટ્ટા ત્રણ બરાબર ત્યાંસી

एसी बराबर त्यासी एसी वा त्र बराबर तैशी एसी ने त्रशी आठ तगत ती एसी वा तर बराबर त्यासी એંસી વત્તા ત્રણ બરાબર ત્યાંસી એસી ને ત્રણ ત્યાંશી આઠ ટગર ત્યાંશી બધા વાર મિત્રોએ આ રીતે બોલીને જ લખવાના છે એસી વત્તા ત્રણ બરાબર ત્યાસી એસી વટા ત્રણ બરાબર ત્યાંસી ને ત્રણ આઠ ટગર ત્યાંસી ચાલો છેલ્લે આ રીતે લખી લેશું એસી વત્તા ત્રણ બરાબર ત્યાંસી એસી વત્તા ત્રણ બરાબર ત્યાંસી એસી ને ત્રણ ત્યાંશી આઠ અગર ત્યાંશી હવે જુઓ એની નીચે સૂચના લખેલી છે ગણો અને લખો ગણો અને લખો બાર મિત્ર આ સ્ટ્રોબેરીનું ચિત્ર છે એ સ્ટ્રોબેરી આપણે ગણવાના છે ઉપરના ખાનામાં છ લખેલા આવેલા છે નીચેના ખાનામાં શબ્દોમાં છ લખેલા આવેલા છે ઉપર અંકમાં લખેલા છે નીચે શબ્દોમાં છ લખેલા છે આપણે નમૂના પ્રમાણે એક વખત ખાલી ગણી લેવાનું છે લખેલા તો આવ્યા જ છે ચાલો ત્યારે ગણીશું એકથી શરૂઆત કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ જુઓ અહીંયા ખાનામાં છ અંકમાં લખેલા આવ્યા છે ને અને નીચે શબ્દોમાં છ લખેલા આવેલા છે તો આ જ રીતે આપણે બાજુના ખાનામાં કેટલી સ્ટ્રોબેરી છે એ સ્ટ્રોબેરી ગણી ઉપરના ખાનામાં અંકમાં લખવાના છે નંબર અંક અને નીચેના ખાનામાં શબ્દોમાં લખવાના છે ચાલો ત્યારે આપણે એકથી શરૂઆત કરીશું અને ગણી લેશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બાર મિત્રો આઠ સ્ટ્રોબેરી થઈ તો ઉપરના ખાનામાં આપણે અંકમાં આઠ લખી લઈએ અને નીચેના ખાનામાં શબ્દોમાં આઠ લખવાના છે તો કેવી રીતે લખાશે તો અને કાનો આ થ આઠ જુઓ બાર મિત્ર આ અંકમાં કહેવાય અને આ શબ્દમાં કહેવાય ચાલો ત્યારે હવે જુઓ એની સામેનું પેજ પેજ નંબર એકત્રીસ ટગર એકર એકત્રીસ હવે ઉપર સૂચના લખેલી છે અંક ચોર્યાસી બોલો અને લખો અંક ચોર્યાસી બોલો અને લખો ચાલો ત્યારે જુઓ અહીં ખાનામાં આઠ ચોગ ચોર્યાસી લખેલા છે અને એની બાજુમાં ચોરાશી ચોરાશી બાર મિત્રો આઠ ચોગ ચોર્યાસી અંકમાં કહેવાય આ ચોર્યાસી શબ્દોમાં કહેવાય હવે એની બાજુમાં જુઓ એસી વત્તા ચાર એસી ચાર આ વટાની નિશાની છે એસી વત્તા ચાર બરાબર આઠ ચોગ ચોર્યાસી એસી વત્તા ચાર એટલે કે એસી અને ચાર એસી અને ચાર ચોર્યાસી ચાલો હવે જુઓ આઠ ચોગર ચોર્યાસી લખેલા આવેલા છે એની બાજુમાં ટપકા કરેલા આવેલા છે તો આપણે બધાએ ટપકા ઉપર પેન્સિલ રાખીને ઘૂંટી લેવાના છે ચાલો ત્યાં પેન્સિલ બરાબર રાખીને એટલે ટપકા ઘૂંટી લો આઠ ચોગર ચોર્યાસી આઠ ચોગ ચોર્યાસી આઠ ચોગ ચોર્યાસી ચાલો એ જ રીતે આપણે નીચેના ખાનામાં પણ લખી લેશું આઠ ચોગ ચોર્યાસી

બરાબર ચોર્યાસી એસી વટા ચાર બરાબર ચોર્યાસી બાર મિત્રો આ ની નિશાની છે આ બરાબરની નિશાની છે એસી વટ્ટા ચાર બરાબર ચોર્યાસી ને ચાર ચોર્યાસી આઠ ચોગ ચોર્યાસી ચાલે નીચેની લાઈનમાં આ જ રીતે આપણે લખી લેવાના છે ને બોલવાનું છે એસી વટ્ટા ચાર બરાબર ચોર્યાસી એસી વટ્ટા ચાર બરાબર ચોર્યાસી એસી ને ચાર ચોર્યાસી આઠ ચોગ ચોર્યાસી ચાલો હવે નીચેની લાઈનમાં આ રીતે બોલીને બધા એ જ લખવાનું છે એસી વટ્ટા ચાર બરાબર ચોર્યાસી એસી ચાર બરાબર ચોર્યાસી એસી ને ચાર ચોર્યાસી આઠ ચગ ચોર્યાસી એસી વટ્ટા ચાર બરાબર ચોર્યાસી બધા બાર મિત્રો આ રીતે બોલતા જવાનું છે અને લખતા જવાનું છે એસી વાર બરાબર ચોર્યાસી એસી ને ચાર ચોર્યાસી આઠ ચોગ ચોર્યાસી એસી વત્તા ચાર બરાબર एसी वत्ता चार बराबर चौरियासी एसी ने चार चौरियासी आठ चौ चौरियासी छो लखी लो बता एसी वत्ता चार बराबर चौरियासी एसी वत्ता चार बराबर चौरियासी એસી ને ચાર ચોર આઠ ચગ ચોર્યાસી હવે જુઓ એની નીચે સૂચના લખેલી છે ગણો અને લખો ગણો અને લખો બાર મિત્રો આપણે પેજ નંબર ત્રીસમાં જે રીતે આપણે સ્ટ્રોબેરી ગણી ઉપરના ખાનામાં અંકમાં લખ્યા અને નીચેના ખાનામાં શબ્દોમાં લખ્યા એ જ રીતે આપણે અહીં પેજ નંબર એકત્રીસમાં તરબૂચ છે એ ગણી લેવાના છે ચાલો ત્યાં તરબૂચના ચિત્ર કેટલા છે ગણી લેશું આપણે એકઠી શરૂઆત કરવાની છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો અહીં આપણે સાત તરબૂજ થયા છે તો ઉપરના ખાનામાં અંકમાં સાત લખી લેશું આ રીતે અંકમાં લખાશે અને નીચેના ખાનામાં શબ્દોમાં સાત લખવાના છે તો આપણે લખીશું સને કાનો સા આ રીતે સાત લખી લેશું અને અંકમાં કહેવાય અને શબ્દોમાં સાટ કહેવાય ચાલો ત્યારે એની બાજુમાં આ જ રીતે આપણે ટરબૂતના ચિત્ર ગણવાના છે ચાલો એકર એકથી શરૂઆત કરીશું આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બાર મિત્ર દસ થયા કેટલા થયા તો દસ તો ઉપરના ખાનામાં અંકમાં દસ લખી લેવાના છે તો દસ કેવી રીતે લખાશે તો એકર મીંડે દસ એકર મીંડે દસ આને અંકમાં કહેવાશે હવે શબ્દોમાં દસ લખી લઈએ તો દ દ સ સ બાળ મિત્ર ચિત્રગણી ઉપરના ખાનામાં અંકમાં દસ લખી લીધા છે અને નીચેના ખાનામાં શબ્દોમાં દસ લખી લીધા છે ચાલો હવે પાછળ પેજ નંબર બત્રીસ એમાં જુઓ પેજ નંબર બત્રીસ એમાં તમારે આ પેજ નંબર બત્રીસ વર્ગ કાર્યમાં નથી કરવાનું પણ તમારે ગૃહ કાર્યમાં કરવાનો છે હવે ચાલો આ બધાએ પેજ નંબર બત્રીસ ઘરે લેસનમાં લખવાનું રહેશે ચાલો ત્યારે આજે આપણે અહીં સુધી ન શીખીશું આવતીકાલે મગફરી મળીશું આવજો